નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન જેની નવી સ્વ અધ્યયન પોથી આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ, જેમાં આપણે પાઠ નંબર 2 આહારના ઘટકો જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. આપણી આ ચેનલ પર ધોરણ 6ના તમામ વિષયના બધા જ પાઠની વિડીયો સોલ્યુશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકશો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને સોલ્યુશન પણ મળી રહેશે. તો ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. અહીં પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા ખાદ્ય પદાર્થોની યાદી બનાવો, તો કે દાળ, ભાત, શાક, રોટલી, ભાખરી, ખીચડી વગેરે. ત્યાર પછી નંબર 2, પોષક દ્રવ્યોના સ્ત્રોત જણાવો, તો કે પોષક દ્રવ્ય અને સ્ત્રોત એટલે કે શેમાંથી મળે છે, તો કે કાર્બોદિત, તો કે ઘઉં, બાજરી, ચોખા. ચરબી, તો કે ઘી અને ઈંડા. પ્રોટીન, કઠોળ, મગ, મઠ. વિટામિન, ઈંડા, દૂધ અને એવકાડો. અને ખનિજ ક્ષાર, તો કે ઈંડા, બદામ અને પિસ્તા. ત્યાર પછી નંબર 3, આપણે ડીશમાં તમારા ભોજનની નોંધ કરો. જોઈએ સવારનો નાસ્તો, કે દૂધ, બિસ્કિટ અને પૌવા. બપોરનું ભોજન, રોટલી, શાક, દાળ, ભાત, છાશ. સાંજનું ભોજન, તો કે રોટલી, શાક, ખીચડી, કઢી અને દૂધ. ત્યાર પછી નંબર 4, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો, તો કે હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે. ઉદાહરણ તરીકે દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ, ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે. ત્યાર પછી નંબર 5, સમતોલ આહાર કોને કહેવાય તેનું આપણા જીવનમાં મહત્વ સ્પષ્ટ કરો, તો કે જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા નથી. ત્યાર પછી નંબર 6, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો. શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો કે ગઈકાલે અમે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો. હા, તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી તે સમતોલ આહાર છે. ત્યાર પછી નંબર 7, કે નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણ કરો. તો જોઈએ ખાદ્ય પદાર્થો, આયોડિનનું દ્રાવણ અને ત્યાર પછી CuSO4+ NaOHનું દ્રાવણ, કાગળ પર ઘસતા થતી અસર અને હાજર ઘટક. જોઈએ નંબર 1, બટાટા, તો કે ભૂરો અને કાળો રંગ અને તે હાજર ઘટક કાર્બોદિત. ત્યાર પછી નંબર 2, ચણા, તો કે જાંબલી રંગ, પ્રોટીન. નંબર 3, તલ, તો કે ડાઘ, દેખાય અને ચરબી. ત્યાર પછી નંબર 8, કે વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો. તો વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. તે ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂધ કરવામાં ઉપયોગી છે. ત્યાર પછી નંબર 9, આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના ક્યાં ઘટકો મળે છે તેની કોષ્ટકમાં નોંધ કરો. જોઈએ પદાર્થો અને મળતા આહારના ઘટકો. સલાડ, તો કે વિટામિન, ભાજી વિટામિન એ, દાળ ભાત પ્રોટીન અને કાર્બોદિત, મગ તો પ્રોટીન, ઘી અને તેલ વિટામિન એ અને ચરબી, પનીર તો કે ચરબી અને પ્રોટીન. ત્યાર પછી નંબર 10, શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો કે શરીરના વિકાસ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા પ્રોટીન જરૂરી છે. વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિન યુક્ત આહાર લેવાથી શરીરને નુકસાન થાય છે એમ ચોક્કસ કહી શકાય નહીં. ત્યાર પછી નંબર 11, દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. તો કે દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે. દૂધમાં વિટામિન સી નથી, પરંતુ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્ય હોય છે, તેથી દૂધ સમતોલ આહાર કહેવાય છે. ત્યાર પછી નંબર 12, સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ?
તો કે સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો પ્રાપ્ત થાય. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડા, મગફળી, તલ, કોપરું, કપાસિયાનો ખોળ, બનાસ, દાણા વગેરે ગ્રહણ કરવું જોઈએ. ત્યાર પછી નંબર 13, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું, તેને અટકાવવા શું કરવું જોઈએ? તો એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. એ રોગોને જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. ત્યાર પછી નંબર 14, ઝોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી. નંબર 1, વિટામિન એ, તો જવાબ આવશે રતાંધળાપણું. ત્યાર પછી નંબર 2, વિટામિન સી, તો જવાબ આવશે સ્ક્રવી. ત્યાર પછી નંબર 3, વિટામિન ડી, તો કે રિકેટ્સ એટલે કે સુક્તાન. નંબર 4, આયોડિન, તો કે બેરી બેરી. અને નંબર 5, આયર્ન, તો એનિમિયા. ત્યાર પછી નંબર 15, કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે, તેણે તેની ભોજનની ટેવમાં શું શું ફેરફાર કરવો જોઈએ? તો જવાબ આવશે કે નીરવનું શરીર ખૂબ જાડું છે તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. ત્યાર પછી નંબર 16, કે રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે, તો તમે તેને ક્યાં ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય તો શું થાય? તો કે લીંબુ શરબત અને નાળિયેરનું પાણી પીવા કહીશું અને તડકામાં જતા રોકીશું. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઈડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. ત્યાર પછી નંબર 17, કે શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવો. તો જોઈએ વાર, વાનગી અને નાસ્તો. સોમવાર, તો કે વેજીટેબલ ખીચડી અને નાસ્તોમાં સુખડી. મંગળવાર, કે થેપલા, સૂકી ભાજી, ચણા ચાટ. બુધવારમાં વેજીટેબલ પુલાવ, મિક્સ દાળ. ગુરુવારમાં દાળ ઢોકળી, ચણા ચાટ. શુક્રવારમાં દાળ ભાત, મૂઠિયા. શનિવારે વેજીટેબલ પુલાવ અને ચણા ચાટ. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.